नमस्ते विद्यार्थिनी बहनों, आज आप धोरण सात गणित विषय में प्रकरण अग्यार परिमिति और क्षेत्रफल में स्वाध्याय 11.3 दाखला नंबर 11 थी समझीशू। 6 सेंटीमीटर बाजूवाड़ा चौरस आकारना एल्युमिनियम पतरा में आप 2 सेंटीमीटर त्रिज्यावाड़ू वर्तुळ कापवामां आवे छे तो बाकीना पतरानुं क्षेत्रफळ केटलुं थाय ए शोधवानुं छे। पाईनी किंमत 3.14 लेवानी छे। हवे सौ प्रथम एल्युमिनियमना चौरस पतरानी बाजूनी लंबाई आपणने 6 सेंटीमीटर दाखलामां आपेली छे। माटे चौरस पतरानुं क्षेत्रफळ एनुं सूत्र छे लंबाई गुणिया लंबाई, एटले 6 सेंटीमीटर गुणिया 6 सेंटीमीटर एट्ले के छाए छाए 36 सेंटीमीटर नो वर्ग। आ चौरस पतरामांथी एक वर्तुळ कापी लीधुं छे एट्ले के वर्तुळनी त्रिज्या आर बराबर आपणने 2 सेंटीमीटर दाखलामां आपेली छे। आ चौरस छे एमांथी 2 सेंटीमीटर त्रिज्यावाळो वर्તુળ છે એ કાપેલું છે। વર્તુળનું ક્ષેત્રફળ આવતી પહેલાં શોધીએ એટલે પાઈ આર સ્ક્વેર, પાઈની કિંમત આપણને દાખલામાં કીધી છે 3.14 લેવાની, એને ગુણ્યા આર એટલે આપણને આપી દીધું છે એની ત્રિજ્યા 2, એનો વર્ગ વર્ગ કરીએ એટલે 2 વખત ગુણાવવું પડશે 3.14 ગુણ્યા 2 ગુણ્યા 2, બધાનો સરવા ગુણાકાર કરશું એટલે આવશે 12.56 સેન્ટીમીટરનો વર્ગ। ચોરસ પતરાનો બાકીનો ભાગ બરાબર એટલે કે કુલ ભાગ હતો 36 સેન્ટીમીટર, એમાંથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીએ 12.56 એટલે બાદબાકી કરતાં આપણને 23.44 સેન્ટીમીટરનો વર્ગ છે એ બાકી રહેલો ભાગ મળશે। હવે દાખલા નંબર 12 જોઈએ। એક વર્તુળનો પરિઘ 31.4 સેન્ટીમીટર છે, તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણો। પાઈની કિંમત આપણને 3.14 આપેલી છે। વર્તુળનો પરિઘ બરાબર 31.4 સેન્ટીમીટર, ધારો કે આ વર્તુળની ત્રિજ્યા સ્મોલ આર છે, માટે વર્તુળનો પરિઘ બરાબર 2πr બરાબર કેટલા છે 31.4। સૂત્રની અંદર કિંમત મૂકીએ 2 ના 2 એમને પાઈની કિંમત 3.14, સ્મોલ આર એટલે કે ત્રિજ્યા શોધવાની છે અને પરિઘ આપણને 31.4 આપેલો છે। હવે સૂત્રનો કરતાં આર સ્મોલ આરને બનાવીએ, ત્રિજ્યા શોધવાની છે માટે 31.4 એના છેદમાં 2 ગુણ્યા 3.14 ભાગ છે એ આપણે હલાવશું એટલે આપણને જવાબ આર બરાબર 5 સેન્ટીમીટર મળશે। આમ વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે। હવે એના પરથી વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ। ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર, પાઈની કિંમત 3.14 અને આર આપણને 5 સેન્ટીમીટર મળ્યા એટલે 5નો વર્ગ, 3.14 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર એટલે 5 દુને 10 એનો 3.14 25 અને એનો 3.14 દ્વારા ગુણાકાર કરતાં આપણને જવાબ મળશે 78.5 સેન્ટીમીટરનો વર્ગ। નમસ્તે।